વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું પાઠ્યપુસ્તકમાં પાના નંબર સાત પાના નંબર સાતનો અભ્યાસ કરીશું એફ વિભાગ રીડ એન એન્જોય વાંચો અને આનંદ માણો આપણને ત્રણ વાક્યો વિદ્યાર્થી મિત્રો આપવામાં આવ્યા છે તેનો આપણે અભ્યાસ કરીશું નંબર એક થ્રી ગ્રે ગીઝ ઇન ધ ગ્રીન ગ્રાસ ગેઝિંગ ગ્રાસ એટલે ઘાસ ગ્રીન લીલો રંગ ગીઝ હંસ ગ્રે રાખોડી રંગ રાખોડી રંગના ત્રણ હંસ લીલા ઘાસમાં જોયા ગ્રેસ ધ ગીઝ એન્ડ ગ્રીન વોસ ધ ગ્રાસ રાખોડી રંગના હંસ હતા અને લીલા રંગનું ઘાસ હતું ત્યારબાદ નંબર બે બીજો વાક્ય જોઈશું સોન સ્વેમ ઓવર ધ સી સ્વીમ 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 સી એટલે સમુદ્ર સ્વીમ એટલે તરવું અને સ્વોન એટલે હંસ હંસ સમુદ્ર પર હતા તરવું 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 વેલ વેલ સ્વમ સ્વોન સારું તરે છે હંસ એવું આપણને કહેવામાં આવ્યું છે ત્યારબાદ નંબર ત્રણ ત્રીજું વાક્ય જોઈશું સેધી સાર્પલી સાર્પલી એટલે કે તીવ્રપણે તીવ્રપણે આ કહે છે સેધી સ્વીટલી સ્વીટલી એટલે કે મધુરતા આ કહે છે મધુર સેધી શોર્ટલી શોર્ટલી એટલે કે ટૂંકમાં કહેવું આ કહે છે ટૂંકમાં સેધી સિક્સટીન ટાઈમ્સ આ કહે છે સોળ વખત એવું આપણને આ ત્રણ વાક્યો આપવામાં આવ્યા છે ત્યારબાદ આપણે આગળ જોઈશું એક્ટિવિટી થ્રી બહુ સરસ મજાની આપણને એક્ટિવિટી થ્રી આપવામાં આવી છે તો તેનો આપણે અભ્યાસ કરીશું ત્યારબાદ આગળ જોઈશું એક્ટિવિટી થ્રી રીડ ધ ફોલોઇંગ પેસેજ પેરેગ્રાફનું વાંચન કરો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરસ મજાનો નાનકડે એવો પેરેગ્રાફ આપણને આપવામાં આવ્યો છે જેનો આપણે અભ્યાસ કરીશું જોન ઇઝ એન એક્રોબેટ એક્રોબેટ એટલે કે દોરડા પર ચાલનાર કે જેને આપણે નટ તરીકે ઓળખીએ છીએ તો જોન દોરડા પર ચાલનાર નટ છે હી વોર્ક્સ ઇન ધ ગ્રેટ ગ્લોબલ સર્કસ તે મહાન વિશ્વવિખ્યાત ગ્લોબલ સર્કસમાં કામ કરે છે હી પ્રેક્ટિસ ઇઝ વેરી હાર્ડ ફોર હી practice પ્રેક્ટિસ એટલે કે પ્રેક્ટિસ કરવી વેરી હાર્ડ એટલે કે સખત અઘરી અથવા કે ખૂબ જ અઘરી તે શો માટે ખૂબ જ અઘરી પ્રેક્ટિસ કરે છે હી કેન perform ઓન અ હાઈ સ્વિંગ high એટલે કે ઊંચાઈથી તે ઊંચાઈથી ઝૂલી શકે છે હી કેન રાઈડ a monocycle તે એકલો સાયકલની સવારી કરી શકે છે ત્યારબાદ આગળનું વાક્ય જોઈશું છેલ્લું વાક્ય હી કેન વોક ઓન રોપ એટ અ ગ્રેટ હાઈટ એટલે કે ઊંચાઈ રોપ એટલે કે દોરડા પર વોક એટલે ચાલવું તે મોટી ઊંચાઈથી પણ દોરડા પર ચાલી શકે છે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો કે આપણને આ નાનકડા એવા પેરેગ્રાફમાં કેન શબ્દ આપવામાં આવ્યો છે તો આ કેન શબ્દ એટલે શું કેન શું છે તો કેન એ તમે કોઈ પણ કાર્ય કરવા પાછળ ક્ષમતા ધરાવો છો તેવું દર્શાવવા માટે આપણે કેન શબ્દનો ઉપયોગ કરીએ છીએ ત્યારબાદ આગળ જોઈશું આગળનો પેરેગ્રાફનો અભ્યાસ કરીશું બટ હી કેન નોટ રાઈડ અ હોર્સ હોર્સ એટલે ઘોડો રાઈડ એટલે કે સવારી કરવી પણ તે ઘોડા પર સવારી કરી શકતો નથી હી કે નોટ જમ્પ થ્રુ અ ફાયરિંગ કે તે ફાયર ફાયરિંગમાંથી કૂદકો મારી શકતો નથી હી કે નોટ પ્લે ટ્રિક્સ લાઈક જોકર્સ ટ્રિક્સ એટલે કે કરામત કે તે જોકર જેવી કરામત કરી શકતો નથી તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કેટ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જે તે ક્ષમતા ધરાવતો નથી એટલે કે તે કાર્ય કરવા પાછળ તે ક્ષમતા ધરાવતો નથી એટલે કે ત્યાં કેનોટનો ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ટેબલ પણ આપવામાં આવ્યું છે નાવ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો અહીં પાઠ્યપુસ્તકમાં આપણને લખવાનું આપવામાં આવ્યું છે જ્હોન કેન અને જ્હોન કે નોટ એટલે કે જોન કયા કાર્યો કરી શકે છે અને કયા કાર્યો કરી શકતો નથી એ આપણે પાઠ્યપુસ્તકમાં લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે પણ પાલન નંબર સાત ઉપર નાવ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે કે આ વાક્યો પૂરા કરવાના રહેશે તો આપણે જોઈશું કે જોન કયા કયા કાર્યો કરી શકે છે તો પેલું વાક્ય હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ કે તે ઊંચાઈથી ઝૂલી શકે છે નંબર બે હી કેન રાઈડ અ મોનો કે તે એકલો સાયકલની સવારી કરી શકે છે નંબર ત્રણ હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઈટ તે મોટી ઊંચાઈથી પણ દોરડા પર ચાલી શકે છે અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ કામ એ જોન કરી શકે છે ત્યારબાદ કે કયા કામો જોન કરી શકતો નથી એ આપણને દર્શાવવામાં આવ્યા છે તો તેનો પણ આપણે અભ્યાસ કરીશું હી કેન નોટ રાઈડ અ હોર્સ પણ તે ઘોડા પર સવારી કરી શકતો નથી બીજું વાક્ય હી કેન નોટ જમ્પ થ્રો અ ફાયર રિંગ કે તે ફાયર રિંગમાંથી કૂદકો મારી શકતો નથી નંબર ત્રણ હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઈક જોકર્સ કે તે જોકર જેવી કરામત કરી શકતો નથી તો વિદ્યાર્થી મિત્રો આ કાર્ય જોન કરી શકતો નથી તમારે પણ આ ટેબલ એટલે કે આ વાક્ય પાઠ્યપુસ્તકમાં લખવાના રહેશે ત્યારબાદ આગળ જોઈશું પાઠ્યપુસ્તકમાં પાના નંબર આઠ બી વિભાગ વર્ક ઇન ગ્રુપ ગ્રુપમાં કામ કરો લિસ્ટ ફાઈવ ડિફરન્ટ વે ઇઝન વીચ યુ કેન એન્ડ કેન નોટ યુઝ અ રૂલર વિદ્યાર્થી મિત્રો અહીં રૂલર શબ્દ આપણને આપવામાં આવ્યો છે તો રૂલર એટલે એના બે અર્થ થશે માપટ્ટી પણ થઈ શકે અને શાસક પણ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે માપટ્ટી તરીકે તેમનો અર્થ લઈશું આપણને કહેવામાં આવ્યું છે કે તમે માપટ્ટીની મદદથી શું કરી શકો છો અને શું ન કરી શકો તેનું પાંચ જુદા વાક્યોનું લિસ્ટ તૈયાર કરો થિંક ડિફરન્ટલી એટલે કે આ અલગ રીતે તેમને વિચારો યુ કેન રાઇટ મોર આન્સર એન્ડ પુટ ધેમ ઓન ધ નોટિસ બોર્ડ તમે વધારે જવાબ લખી શકો છો અને નોટિસ બોર્ડ પર મૂકો તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીં ગ્રુપમાં કામ કરવા કહેવામાં આવ્યું છે તો આપણે જોઈશું યુ કેન અને યુ કેન નોટ એટલે કે તમે કયા કાર્ય કરી શકો છો અને કયા કાર્યો કરી શકતા નથી એ આપણે વાક્યો બનાવીને નોટિસ બોર્ડ એટલે કે જે આપણને ટેબલ આપવામાં આવ્યું છે એ ટેબલમાં લખવાનો રહેશે તો નંબર એક વી કેન ડિગ અ હોલ વિથ અ રૂલર આપણે માપટ્ટી વડે ખાડો ખોદી શકીએ છીએ નંબર બે વી કેન ટીયર અ પેપર વિથ અ રૂલર વિદ્યાર્થી મિત્રો અહીં ટીયરના બે અર્થ થાય છે ટીયર એટલે કે ફાળવું એવો પણ અર્થ થાય છે અને આંસુ એવો પણ અર્થ થાય છે પરંતુ અહીં આપણને ફાળવું અથવા કે ફાળવું એવો અર્થ આપણે લઈશું પેપર એટલે કાગળ રૂલર એટલે માપટ્ટી આપણે માપટ્ટી વડે કાગળ ફાડી શકીએ છીએ ત્યારબાદ નંબર ત્રણ યુ કેન એપ્લાય બટર વિથ અ રૂલર બટર એટલે માખણ આપણે માપટ્ટી વડે માખણને પણ એપ્લાય કરી શકીએ છીએ નંબર ચાર ચોથું વાક્ય જોઈશું વી કેન યુઝ રૂલર એઝ અ પેપર વેઇટ આપણે પેપરનું વજન માટે પણ માપટ્ટીનો ઉપયોગ કરી શકીએ છીએ અને નંબર પાંચ વી કેન યુઝ રૂલર ટુ ઇટ ભેલ ઈટ એટલે ખાવું આપણે ભેલ ખાવા માપટ્ટીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ ત્યારબાદ યુ કેન નોટ એટલે કે તમે કયા કાર્યો કરી શકતા નથી તો એ વાક્ય પણ આપણે જોઈશું નંબર એક વી કે નોટ ડ્રો અ સર્કલ વિથ અ રૂલર સર્કલ એટલે કે ગોળ આપણે માપટ્ટી વડે ગોળ દોરી શકતા નથી ત્યારબાદ નંબર બે વી કે નોટ પેઇન્ટ વિથ અ રૂલર પેઇન્ટ એટલે કે રંગકામ કે આપણે માપટ્ટી વડે રંગ કરી શકતા નથી નંબર ત્રણ ત્રીજા વાક્યનો અભ્યાસ કરીશું વી કેન નોટ ફ્લાય અ કાઇટ વિથ અ રૂલર ફ્લાય એટલે કે ઉડાડવું ને કાઇટ એટલે પતંગ આપણે માપટી વડે પતંગ ઉડાડી શકતા નથી નંબર ચાર વી કે નોટ કટ ક્લોથ વિથ અ રૂલર કટ એટલે કાપવું ને ક્લોથ એટલે કપડું આપણે માપટ્ટી વડે કપડું કાપી શકતા નથી નંબર પાંચ વી કે નોટ ડ્રિંક મિલ્ક વિથ અ રૂલર આપણે માપટ્ટી વડે દૂધ પી શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ પાના નંબર આઠ ઉપર પાઠ્યપુસ્તકમાં યુ કેન અને યુ કે નોટના વાક્યો લખવાના રહેશે ત્યારબાદ આગળ જોઈશું એક્ટિવિટી ફોર વર્ક ઇન પેર ગ્રુપમાં કામ કરો વોટ કેન યોર પેટ ડોગ ડૂ ફોર યુ પેટ એટલે કે પાળેલો ડોગ એટલે કે કૂતરો તમે પાળેલો કૂતરો તમારા માટે શું કરી શકે છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ પેરેગ્રાફ પૂર્ણ કરો આઈ હેવ અ પેટ ડોગ મારી પાસે પાળેલો કૂતરો છે ઇટ ઇઝ વેરી ક્યુટ ક્યુટ એટલે કે સુંદર ને વેરી એટલે ખૂબ જ તે ખૂબ જ સુંદર છે ઇટ હેઝ લોંગ એન્ડ સિલ્કી હેર હેર એટલે વાળ અને સિલ્કી એટલે કે રેશમ લોંગ એટલે લાંબા તેને લાંબા અને રેશમ વાળ છે ઇટ્સ નેમ ઇઝ ટોમ તેનું નામ ટોમ છે ઇટ ઇઝ લાઇક માય ફેમિલી મેમ્બર્સ મેમ્બર એટલે કે સભ્યો ફેમિલી એટલે કુટુંબ મારા કુટુંબના સભ્યોને તે ગમે છે ઇટ કેન ડુ મેની થિંગ્સ ફોર મી તે મારા માટે ઘણી વસ્તુઓ કરે છે ઇટ કેન કેચ ધ બોલ વેન વી પ્લે કે જ્યારે હું રમું છું ત્યારે તે બોલ પકડે છે ઇટ કેન કેરી માય સ્કૂલ બેગ અને તે મારી શાળાનું બેગ ઉચકી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આટલા કામ તેમનો પાડેલો કૂતરો કરે છે તો બીજા પણ આપણે એક્ઝામ્પલ લઈ લેશું નંબર એક ઇટ કેન ઓલ્સો કેરી માય વોટર બેગ વોટર બેગ એટલે કે પાણીની બેગ કે તે મારી વોટર બેગ પણ લાવી શકે છે બીજું વાક્ય ઇટ કેન બ્રિંગ ધ ન્યૂઝ પેપર બ્રિંગ એટલે કે લાવવું ન્યૂઝ પેપર એટલે છાપું તે છાપું પણ લાવી શકે છે ઇટ કેન બ્રિંગ માય શૂઝ ટુ મી તે મારા પગરખા પણ લાવી આપે છે ત્યારબાદ છેલ્લું વાક્ય ઈટ કેન રન અ રેસ વિથ મી તે મારી સાથે દોડી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ વાક્યો તમારે પણ પાઠ્યપુસ્તકમાં લખવાના રહેશે ત્યારબાદ આગળ જોઈશું એક્ટિવિટી ફાઇવ એ વિભાગ રીડ ધ ટુ ડાયલોગ્સ ગિવન બિલો નીચે આપેલા બે સંવાદનું વાંચન કરો ડાયલોગ એટલે કે સંવાદ રીડ એટલે વાંચો કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને બે સંવાદ આપવામાં આવ્યા છે તો એ સંવાદનું આપણે વાંચન કરીશું નંબર એક પિંકી સીઝ આઈ એમ હંગ્રી મમ્મી હંગ્રી એટલે કે ભૂખ લાગવી પિંકી કહે છે મને ભૂખ લાગી છે મમ્મી કેન યુ ગીવ મી સમ બિસ્કિટ્સ તમે મને બિસ્કિટ આપી શકો તો મમ્મી સેઝ હિયર આર કે મમ્મી કહે છે કે આ રહ્યા પિંકી સીઝ થેન્ક યુ મમ્મી થેન્ક યુ એટલે કે આભાર માનવો પિંકી કહે છે આભાર મમ્મી ત્યારબાદ બીજા સંવાદનું વાંચન કરીશું નંબર બે નૈના સેઇઝ આઈ ડૂ નોટ હેવ મોબાઈલ મારી પાસે મોબાઈલ નથી કેન આઈ યુઝ યોર મોબાઈલ હું તારો મોબાઈલ વાપરી શકું એવું એ નયના કહે છે તો મીના સેઇઝ નો સોરી મીના જવાબ આપે છે કે ના માફ કર બી વિભાગ એમનો અભ્યાસ કરીશું વર્ક ઇન પેર્સ જોડીમાં કામ કરો કમ્પ્લેટ એન્ડ ઇને ડાયલોગ સંવાદને અમલ કરી પૂર્ણ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને પાઠ્યપુસ્તકમાં અધૂરા સંવાદ આપવામાં આવ્યા છે જે તમારે પણ પાઠ્યપુસ્તકમાં લખવાના રહેશે તો પહેલા સંવાદનું વાંચન કરીશું યુ એટલે કે તમે આઈ ડોન્ટ હેવ મની મારી પાસે રૂપિયા નથી આઈ વોન્ટ ટુ બાય અ શર્ટ બાય એટલે કે ખરીદવું ને શર્ટ એટલે શર્ટ કે મારે શર્ટ ખરીદવું છે તો કેન યુ ગીવ મી ફાઈવ હંડ્રેડ રૂપીસ કે મને પાંચસો રૂપિયા આપી શકશો એવું કહેવામાં આવ્યું છે તો યોર ફ્રેન્ડ તમારો મિત્ર કહે છે યસ વાય નોટ કે હા કેમ નહીં યુ એટલે તમે થેન્ક યુ વેરી મચ કે તારો ખૂબ આભાર આઈ વિલ રિટર્ન ધ મની સૂન કે હું વહેલા રૂપિયા પાછા આપી દઈશ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે સંવાદ તમારે પણ પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરવાના રહેશે ત્યારબાદ આગળ જોઈશું સંવાદ નંબર બે જેનો આપણે અભ્યાસ કરીશું રશ્મિ સેઝ માય સ્કૂટી હેઝ અ પ્રોબ્લેમ ટુ આજે મારી સ્કૂટીમાં સમસ્યા છે આઈ વોન્ટ ટુ ગો ટુ ધ માર્કેટ માર્કેટ એટલે કે બજાર કે મારે બજાર જવું છે કેન આઈ ટેક યોર સ્કૂટી શું હું તમારી સ્કૂટી લઈ શકું તો કોમલ સેઝ કોમલ કહે છે નો સોરી કે ના માફ કરજે રશ્મિ સેઝ બટ ઇટ ઇઝ અર્જન્ટ અર્જન્ટ એટલે કે તાત્કાલિક જરૂર પડવી જેને આપણે અર્જન્ટ કહી શકીએ છીએ તો રશ્મિ કહે છે પણ મારે તાત્કાલિક જરૂર છે ત્યારબાદ આગળ જોઈશું નંબર ત્રણ ત્રીજા સંવાદનો અભ્યાસ કરીશું વેદાંશ આઈ વોન્ટ ટુ ગો ટુ બરોડા મારે બરોડા જવું છે આઈ ડોન્ટ નો ધ ટાઈમ ઓફ ધ નેક્સ્ટ ટ્રેન મને પછીની ટ્રેનની ખબર નથી તો કેન યુ હેલ્પ મી હેલ્પ એટલે કે મદદ કરવી તમે મને મદદ કરશો તો જય સી ઇઝ નો જય જવાબ આપે છે ના આઈ ડુ નોટ નો આઈ એમ ન્યુ હિયર કે ના મને ખબર નથી હું અહીં નવો છું વેદાંત કહે છે ઓ ઇટ્સ ઓકે ઓ સારું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા આ સંવાદ પૂરા થાય છે તમારે પણ પાઠ્યપુસ્તકમાં સંવાદ પૂર્ણ કરવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ ભાગ પૂરો થાય છે વંદે માતરમ જય હિન્દ જય ભારત